માટે ગુજરાતી વિષયમાં તીની દિશા વાંચી અને શબ્દ બનાવવાના છે. તમારે પાના નંબર 17 પર, બધા પાના નંબર 17 માં જોજો, આ લખેલું છે અને સામે તીની દિશામાં સ અને ન લખેલું છે. તો આ સ ન, તો બાજુમાં ખાનું આપેલું છે તેમાં ઉદાહરણમાં આ સ ન આસન લખેલું છે. તે જ રીતે ફરી આપણે શબ્દ બનાવવાનો છે. આ લખેલો છે, દ અને ત લખેલો છે, તો આ દ ત. તો આપણે બીજા ખાનામાં આ દ ત, પછી તેના પછી આ, પછી તીરની દિશામાં ધા અને ર લખેલો છે, એટલે શબ્દ બનશે આ ધા ર. તો આપણે લખવાનું છે આ ધા ર. તે જ રીતે આ છે અને તીરની દિશામાં કા અને શ લખેલો છે, એટલે આ કા શ શબ્દ બને. તેના પછી આ અહીંયા લખેલો છે તીની દિશામાં કા અને સ લખેલો છે, આ કા શ. તો આ કા આકાશ થઈ ગયું, આ કા ર. તેના પછી આ લખેલો છે અને તીની દિશામાં ઝા અને ગ લખેલો છે, એટલે કયો શબ્દ બનશે આ ઝા ગ. આ આપણે તીની દિશા વાંચી અને શબ્દ બનાવ્યા છે, બરાબર જોઈ અને તમારે લખવાનું છે. પહેલો શબ્દ થયો આસાન, બીજો આદર, ત્રીજો આધાર, ચોથો આકાર, પછી આકાર અને છેલ્લો આજા. તે જ રીતે જો બાજુમાં અથી શરૂ થતા શબ્દો ઉપર અ અને કાનો આ છે, આથી શરૂ થતા શબ્દો ઉપર શોધી અને તેના પર ખરું કરવાનું છે. આ આ લખેલો હોય બે શબ્દ બરાબર જોવાનો અને તેના પર ખરું કરવાનું છે. તો પહેલો શબ્દ છે જો આ ફત, ઉદાહરણમાં આ ફત પર ખરું કરેલું છે, તેમાં આપણે કરવાનું નથી. તો આફત પર કરેલું છે. તેના પછી બીજો શબ્દ અડગ છે, અડગ છે, આ નથી, એટલે તેના પર કરવાનું નહીં. પછી તેના પછીનો શબ્દ આળસ, તો આ આવ્યું ને અને કાનો આ આવ્યો, એટલે તેના પર આપણે ખરું કરવાનું. તેના પછીનો શબ્દ છે અમર, અમર તેના પર આવે નહીં. પછીનો શબ્દ છે આહાર, તો આ આવ્યો ને આના જેવો આ અને કાનો આ આવ્યો આહાર, તો અહીં આપણે શું કરવાનું ખરું કરવાનું છે. પછી તેના આગળ શબ્દ છે અજય, અજય કંઈ કરવાનું નહીં. અને છેલ્લો શબ્દ છે આહાર, તો આ આવ્યો એટલે આ પર આપણે શું કરવાનું, આમાં ખરું કરવાનું છે, આહાર પર ખરું કરવાનું છે. તો આ શબ્દ હોય એ વાંચી અને આપણે તેની સામે ખરું કરવાનું છે. તેના પછી આવે છે તે શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો ઉપર શબ્દ આપેલા છે અને બાજુમાં ચિત્ર આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે બરાબર જોજો, કમલ પછી કાકરનું ચિત્ર છે અને આ, તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે કા ત ર. ચિત્ર જોઈ અને લખવાનું છે અને ઉપર શબ્દ પસંદ કરવાનો છે, એટલે શબ્દ આમાંથી શોધી કાઢવાનો. કાકર કઈ લખ્યું છે, તો આ રહ્યું, તો કા ત ર અહીંયા લખવાનું છે કાકર, કમલ આદર આ. તે જ રીતે કાબરનું ચિત્ર છે, તો આમાં કાબર કંઈ લખેલું છે, આ પહેલું જ લખેલું છે, તો અહીંયા લખવાનું છે આપણે કાબર, કાબર કલ કર. તો ખાલી જગ્યામાં લખવાનું છે કા
બર કલબલ પર પછી એક રીતે જનકનું ચિત્ર વરસાદનું ચિત્ર છે શું છે વરસાદ વરસાદ પડે છે ને તો આપણે જો શબ્દ પસંદ કરવાનો છે એટલે ખાલી ખાનામાં જુઓ કે કઈ છે વાદળ વરસાદનું ચિત્ર છે તો વરસાદ ક્યાં લખેલો છે તો આર વરસાદ લખેલું છે ને તો આ વરસાદનું ચિત્ર છે તો ખાલી જગ્યામાં લખવાનું છે બ ર સા દ વરસાદ તો અહીં આપણે લખીશું બ ર સા દ તે જ રીતે છેલ્લું ચિત્ર જનકનું છે જનકનું ચિત્ર છે જનક છે લખેલું અને એની બાજુમાં શેનું ચિત્ર છે જામફળનું છે જામફળ તો આપણે શું લખીશું અહીંયાથી શોધીને શબ્દ પસંદ કરવાનો છે અહીંયા જામફળ લખેલું છે તો આપણે અહીંયા લખવાનું છે જામફળ જામફળ જણાવ ચાંપળ ખા એ જ રીતે તળાવ લખી પછી ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો છે તો શબ્દ તમારામાં લખેલો છે તળાવ લખેલો છે પછી બાજુમાં ત અને ખાલી જગ્યા અને ભ લખેલો છે તો આપણે શું લખાય ત અળા ભ તો અહીંયા આવશે ત અળા ભ પછી કાજલ કા જ અળ લખેલું છે તો ખાલી જગ્યા છે અને જ અને અળ લખેલું છે તો અહીંયા આવશે કા જ અળ તે જ રીતે દાદર લખેલો છે દાદર લખેલો છે શબ્દ પછી ખાલી જગ્યા છે અને દ અને ર લખેલો છે તો અહીંયા આવશે દા અને બનશે શબ્દ દા દ ર તે જ રીતે છેલ્લો શબ્દ શું આવે છે કાગળનો ચિત્ર કાગળ લખેલું છે શું લખેલું છે કાગળ તો આપણે અહીંયા આગળ ખાલી જગ્યા ગ અને અળ છે તો શું આવશે કા કા ગ અળ પછી મમરા લખેલું છે તો બાજુમાં મ મ અને ખાલી જગ્યા છે તો આપણે શું લખીશું રા મ રા અને છેલ્લો શબ્દ અનાજ લખેલું છે અનાજ લખેલું છે એની બાજુમાં અ ખાલી જગ્યા અને જ લખેલો છે તો આપણે શું લખાય ના અ ના જ તો અ પછી ખાલી જગ્યામાં ના અને જ અ ના જ આપણે આ શું લખ્યું ખૂટતા અક્ષર લખ્યા તેની બાજુમાં જો છેલ્લે ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો તો આપણે પહેલા ઉદાહરણમાં લાડવા દોરેલા છે લાડવાનું ચિત્ર છે અને તો તેમાં શબ્દ આપણે એમ પર ચોરસ કરવાનું છે તો ઉદાહરણમાં લાડવા પર ચોરસ કરેલું છે ને અને બાજુના ખાનામાં લાડવા લખેલું છે તે જ રીતે બીજું ચિત્ર બદામનું છે તો આપણે હવે બદામ પર ચોરસ કરવાનું અને તેની બદામની સામે ખાનું આપેલું છે તેમાં બ દા મ લખવાનું છે હું અહીંયા લખું છું તમે જોજો બરાબર બ દા મ તે જ રીતે તેના પછીનું ચિત્ર કપાસનું છે તો આપણે કપાસ પર ચોરસ કરવાનું અને બાજુના ખાનામાં કપાસ લખવાનું છે આપણે લખીશું તે જ રીતે તેના પછીનું ચિત્ર કયું છે ઘાસનું છે કયું છે ઘાસનું તો આપણે ગા અને સ બે શબ્દ પર ચોરસ કરી દેવાનું અને તેની બાજુમાં આપણે ઘાસ લખવાનું છે અને છેલ્લે શેનું ચિત્ર છે જળ દોરેલું છે શું દોરેલું છે જળ તો જળ તો અહીંયા આપણે લખવાનું છે ઝનેકાનું ઝ ડ
આપણે ચિત્ર જોઈ એના પર ચોરસ કર્યું અને બાજુમાં શબ્દ બનાવ્યો. શબ્દ બનાવી અને સરસ અક્ષરે લખવાનું છે. તો આજે મેં તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર સત્તર સમજાવ્યું તે રીતે તમારે ઘરે મમ્મી જોડે બેસીને આ પાના નંબર 17 હોમવર્કમાં લખવાનું છે. જય શ્રી કૃષ્ણ મેડમ.